અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં કવરેજ માટે ગયેલા ભારતીય ફોટો જર્નાલિસ્ટની કરાઈ હત્યા. દાનિશ સિદ્દીકીની હત્યા કંધારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં ઝપાઝપી દરમિયાન કરાઈ. આંતરરાષ્ટ્રીય એજન્સી સાથે જોડાયેલા હતા સિદ્દીકી. પંજાબ કોંગ્રેસમાં કલહે વચ્ચે નવજોતસિંહ સિદ્ધુએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત. બેઠકમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર. બેઠક બાદ રાવતે કહ્યું પંજાબ અંગે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ કરશે. મધ્યપ્રદેશના વિદિશામાં 8 વર્ષની બાળકીના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 40 લોકો પડ્યા કુવામાં. 4 લોકોના મોત. અત્યાર સુધી 19 લોકોને બહાર કઢાયા. મૃતકના પરિવારને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની મધ્યપ્રદેશ સરકારની જાહેરાત. મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના મુખ્યપ્રધાન સાથે પીએમ મોદીએ કરી બેઠક. પીએમ મોદીએ કહ્યું ગત સપ્તાહે આ 6 રાજ્યોમાંથી સામે આવ્યા દેશના કુલ કેસમાંથી 80% કેસ મહારાષ્ટ્ર અને કેરળ સૌથી વધુ ચિંતાજનક. ઓડિશાના ભુવનેશ્વરમાં 1 ઓગસ્ટ સુધી લંબાવાયું લોકડાઉન, આંશિક લોકડાઉન લંબાવાયું છે. ત્યારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાજ્યના 26 લાખ કન્સ્ટ્રક્શન વર્કર્સને 385 કરોડ રૂપિયાની કોવિડ મદદ વહેંચી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત 8 વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન આજે બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવીનીકરણ સાથે જોડાયેલા કાયાકલ્પ, ગાંધીનગર રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન પર બનેલી 5-સ્ટાર હોટલનું પણ લોકાર્પણ. દરિયાપુર મનપસંદ જીમખાનામાં પડેલી રેડના પડઘા. શહેર પોલીસ કમિશનરે પીસીબી સ્કવોડના 9 જેટલા પોલીસકર્મીઓની કરી બદલી. મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદ. વડાલા, સાયન, ગાંધી માર્કેટના રસ્તાઓ પર ભરાયા પાણી. પોપ્યુલર શો બાલિકા વધુ સહિત અનેક સિરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરીનું નિધન.